नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 संस्कृत प्रथम सत्र में चित्रपदानी बे नो अभ्यास करीशुं। चित्रपदानी बे विद्यार्थी मित्रों, चित्रपदानी बे में आपेला शब्दों ने आपणे संस्कृत गुजराती अने अंग्रेजी भाषा में शीखीशुं। विद्यार्थी मित्रों, चित्रपदानी एक में अपने पुल्लिंग शब्दों परिचय मेळव्यो। हवे आपणे चित्रपदानी बे में स्त्रीलिंग शब्दों परिचय मेळवीशुं। अहीं जे शब्दना अंते आ प्रत्यय लागे छे ते शब्दों आ कारण स्त्रीलिंग छे, तेमज जे शब्दना अंते ई अथवा ई प्रत्यय लागे छे ते शब्दों ई के ई कारण स्त्रीलिंग शब्दों कहेवाय छे। तो चालो चित्रो द्वारा अपने शब्दों परिचय मेळवीए। અહીં આપેલ ચિત્રને સંસ્કૃતમાં નૌકા, ગુજરાતીમાં હોડી અને અંગ્રેજીમાં બોટ કહેવાય છે। આ ચિત્રને સંસ્કૃતમાં સંમાર્જની, ગુજરાતીમાં ઝાડુ અને અંગ્રેજીમાં બ્રૂમ કહે છે। આ ચિત્રને સંસ્કૃતમાં રંધ્રિકા, ગુજરાતીમાં કાગળમાં કાણા પાડવાનું સાધન અને અંગ્રેજીમાં પંચિંગ મશીન કહેવામાં આવે છે। આ ચિત્રને સંસ્કૃતમાં માપિકા, ગુજરાતીમાં ફૂટપટ્ટી અને અંગ્રેજીમાં રૂલર કે સ્કેલ તરીકે ઓળખવામાં આવે છે। આ ચિત્રને સંસ્કૃતમાં યોજીની, ગુજરાતીમાં સ્ટેપલર અને અંગ્રેજીમાં પણ સ્ટેપલર તરીકે ઓળખવામાં આવે છે। આ ચિત્રને સંસ્કૃતમાં પત્રપેટિકા, ગુજરાતીમાં ટપાલ પેટી અને અંગ્રેજીમાં પોસ્ટ બોક્સ કહેવામાં આવે છે। આ ચિત્રને સંસ્કૃતમાં વૃક્ષશાયિકા, ગુજરાતીમાં ખિસકોલી અને અંગ્રેજીમાં સ્ક્વેરલ કહેવાય છે। આ ચિત્રને સંસ્કૃતમાં અગ્નિપેટિકા, ગુજરાતીમાં માચિસ અને અંગ્રેજીમાં મેચ બોક્સ કહેવાય છે। આ ચિત્રને સંસ્કૃતમાં નિશ્રેણી, ગુજરાતીમાં નિસરણી કે સીડી અને અંગ્રેજીમાં લેડર્સ કહેવાય છે। આ ચિત્રને સંસ્કૃતમાં સૂચિકા, ગુજરાતીમાં સોય અને અંગ્રેજીમાં નીડલ કહેવાય છે। આ ચિત્રને સંસ્કૃતમાં જપમાળા, ગુજરાતીમાં જપ કરવાની માળા અને અંગ્રેજીમાં રોસેરી કહેવાય છે। આ ચિત્રને સંસ્કૃતમાં તુલા, ગુજરાતીમાં ત્રાજવું અને અંગ્રેજીમાં સ્કેલ્સ કહેવાય છે। આશા રાખું છું વિદ્યાર્થીઓ કે તમને આ વિડીયો ગમ્યો હશે। ધન્યવાદ।